ત્યાર પછી દ્વિકોષીય પરાગરજમાં કઈ રચના જોવા મળે? આપણને ખબર છે કે પરાગરજ છે એ બે આવરણથી આવરિત હોય. અંદરનું આવરણ એટલે અંત આવરણ, જે પાતળું અને સેલ્યુલોઝ પેક્ટિનનું બનેલું હોય. બહારનું આવરણ જે છે એ સ્પોરોપોલિનિનનું બનેલ જાડું સખત આવરણ હોય, અને જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ હોય એ જગ્યાને કહેવાય જનન છિદ્ર. અને પરાગરજનું એકકીય કોષ કેન્દ્ર વૃદ્ધિ પામીને મોટું થાય, પછી અસંભાજન પ્રકારે વિભાજન થાય અને અસમકદના બે કોષ બને. એમાં અનિયમિત ખોરાક સંગ્રહી કોષ કેન્દ્ર ધરાવતું જે મોટું કોષ કેન્દ્ર બને એને ધારણ કરતા કોષને વાનસ્પતિક કોષ કહેવાય. મોટું અનિયમિત ખોરાક સંગ્રહી કોષ કેન્દ્ર અને મોટા જથ્થામાં કોષરસ ધરાવતા મોટા કોષને શું કહેવાય? વાનસ્પતિક કોષ. અને એના કોષરસમાં આ નાનો ત્રાકાકાર કોષ હોય જેની અંદર મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષરસ આવેલો હોય, આમ કહેવાય જનન કોષ. અને આનું બીજું નામ છે નાલ કોષ. બંને કોષ એકકીય હોય અને વાનસ્પતિ કોષના કોષરસમાં ત્રાકાકાર એ નાલ કોષ આવેલો હોય છે. અને આ છે એ પુખ્ત પરાગરજ છે. અને 60% આવૃત બીજધારીમાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થાએ પરાગાશયનું સ્ફોટન થાય, દ્વિકોષ કેન્દ્રીય પરાગરજ મુક્ત થાય. અને માટે દ્વિકોષીય પરાગરજમાં એક કોષ વાનસ્પતિક કોષ હોય, બીજો કોષ જનન કોષ હોય. એટલે આપણો આન્સર વિકલ્પ બી થાય. ઓકે.